વાવ તાલુકાના રામપુરા ગામની કૌચરની જમીન સરકાર દ્વારા ખાનગી કંપનીને ફાળવવામાં આવતા રામપુરા ગામના જમીન વિહોણા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે રામપુરા ગામના જમીન વિહોણા લોકો થરાદ નાયબ કલેક્ટરની કચેરી ઉપર પહોંચી ગયા હતા અને આવેદનપત્ર આપી સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। રામપુર ગામના જમીન વિહોણા લોકોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ગામતળની જમીન ફાળવવામાં આવે। રોજ પ્રાંત અધિકારી સાહેબની કચેરીએ અમે સર્વે ગામના લોકો જે સોલાર કંપનીને કોઈ કે ભાડે આપેલું છે સરકારશ્રીએ, અમારી લગભગ 81-83 એકર જેટલી જમીન પડતર શ્રી સરકારની છે એ આપવા કંપનીઓવાળા અત્યારે ધમપછાડા કરી રહ્યા છે અને ગામમાં આવી રહ્યા છે। એ જોતાં અમને એમ લાગે છે કે અમારી ગૌચરની જમીન તથા ગામ તળ નીમ કરવા માટે અથવા ગામના જે ખેડૂત નથી ખેતી જેને ખેતી વિહોણા છે એમને ગ્રાન્ટ કરી અને એમને જમીન આપે એવી મારી માગણી છે। અને સોલાર પ્લાન્ટ અમારા ગામમાં આવવો જોઈએ નહીં, અમારે એની જરૂર નથી। અને પશુની ગૌશાળા છે, અમારે 300 ગાયો છે, એના માટે અમારે ક્યાં જવાનું, એટલા માટે કરીને હું આનો સખત વિરોધ કરું છું। ગામમાં જે સર્વે નંબર 528-336-526 વાળી જે જમીન હતી એ આજથી 2 વર્ષ પહેલાં અમે માગણી કરેલ હતી, એનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવેલ નથી। તો આપ કલેક્ટર સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ જે આવેલા દરેક ખેડૂત જમીન વિહોણા ખેડૂતોને જમીન ફાળવવામાં આવે, તદા ઉપરાંત આ જે જમીન છે પડતર જમીન એમાં રહેણાંકના પ્લોટો માટે નવીન ગામતળ વધારવામાં આવે અને નવીન ગામતળ નીમ કરવામાં આવે। વધુમાં કે જે નેશનલ હાઈવે પસાર થાય છે જે જમીન ઘણી બધી તૂટી ગઈ છે એ ગૌચરની જમીન, એ જમીન જેટલી તૂટી છે એના બદલામાં નવી જમીન તબદીલ કરવામાં આવે એનાથી વધુ, અને અમારા ગામની ગૌશાળાનું ધ્યાન રાખી ગૌશાળાની ગાયો અને પશુઓ બધા, અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારા ગામમાં સોલાર પ્લાન્ટની જરૂર છે, એના કરતાં ગાયો અને પશુધન પશુપાલકો માટે વધારે જરૂર છે જમીનની, એટલે અમારી જમીન બચી જાય એ માટે અમે આપ સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપ્યું અને એના માટે ખૂબ ખૂબ આપ સૌ બધા અમને મીડિયા તરફથી જે સહકાર મળ્યો એ ખૂબ ખૂબ આભાર।